નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું ક્રિશા. ગણેશ ચતુર્થીના તહેવાર માટે હંમેશા ભક્તો આતુર હોય છે. મુંબઈ સહિત દેશના ખૂણે ખૂણે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. પણ વાત જ્યારે અમદાવાદની હોય તો અમદાવાદમાં પણ મુંબઈ કરતાં ઓછો ઉત્સાહ જોવા નહીં મળે. આમ તો ગણેશ ચતુર્થીને થોડા દિવસોની વાર છે, પણ મૂર્તિઓ બનવાનું કામ મહિનાઓ પહેલાંથી જ શરૂ થઈ જાય છે. તો આ વખતની ગણેશ ચતુર્થીમાં કઈ કઈ નવી મૂર્તિઓ છે અને તેમાં શું ખાસ છે તેની માહિતી આપવા અમે આવી પહોંચ્યા છીએ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા, એટલે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજા અર્ચના પછી જ થાય છે. જો કે ગણેશ ચતુર્થીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગણેશજીની મૂર્તિનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. મૂર્તિકાર પણ ગ્રાહકોના ઓર્ડર અનુસાર મૂર્તિઓ બનાવી રહ્યા છે. અને જે ગ્રાહક પ્રમાણે ફોટા આપે, ફોટા પ્રમાણે કાપડ, કલર જે કોઈ ગ્રાહકને કરી આપે. લગભગ 1970થી અમદાવાદમાં મૂર્તિઓ બનવાનું કામ શરૂ થયું હોવાનું કહેવાય છે. આ શહેરનો ગુલબાઈ ટેકરા વિસ્તાર ગણેશજીની મૂર્તિઓના વેચાણ માટેનું સૌથી મોટું માર્કેટ છે, જ્યાંથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં પણ મૂર્તિઓ મોકલવામાં આવે છે. આપણે ગુજરાત અમદાવાદ ગુલબાઈ ટેકરામાંથી મૂર્તિઓ બનાવીને અમે અલગ અલગ આપણે મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, બેંગ્લોરમાં જે બહારના જે અન્ય છે વિસ્તારો એમાં અમે અહીંથી સપ્લાય કરાવીએ છીએ. જેમ જેમ ગણેશ ચતુર્થી નજીક આવે તેમ તેમ ગુલબાઈ ટેકરા વિસ્તારની ઉદાસીન શેરીઓમાં લોકોની ભીડ જોવા મળે છે, તેમજ આ સાંકડી ગલીઓમાં સેંકડો ગણેશજીની મૂર્તિઓ રહેલી હોય છે. તમે જોઈ શકો છો કે ગ્રીન ગુજરાતના સૂત્રને સાર્થક કરવા અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માટીની મૂર્તિઓ પણ બનાવવામાં આવી રહી છે, અને ભક્તો પણ હવે માટીની જ મૂર્તિઓ લેવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લે તમને જણાવીએ તો ગણેશજીને બુદ્ધિ અને વિવેકના દેવતા માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે દરેક ઘરમાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લોકો 10 દિવસ સુધી ગણેશજીની વિધિવિધાન સાથે પૂજા કરે છે. ગણેશ પૂજાથી વ્યક્તિના જીવનમાં આવતા તમામ દુઃખો દૂર થાય છે, તેની સાથે જ સુખ, સમૃદ્ધિ અને સફળતાની પણ પ્રાપ્તિ થાય છે. તો દર વર્ષની જેમ આ વખત પણ માર્કેટમાં માટીની મૂર્તિઓનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને કલાકારો પણ ઓર્ડર આધારિત મૂર્તિઓ બનાવી રહ્યા છે. હવે ગણેશ ચતુર્થીને ફક્ત ગણતરીના દિવસો બાકી છે અને ભક્તો વિઘ્નહર્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.